નવજાતને ત્યજી જતી હશે અથવા તો મોત એ ઘાટ ઉતારે છે ત્યારે મેઘાણીનગરમાં નિલંબેનની દીકરી જાનવી દસ મહિનાની હતી ત્યારે તેને સખત તાવ આવતા સેરેબ્રલ પલ્સી નામની બીમારી થઈ ગઈ હતી જે બીમારીથી જાનવી આ સુધી લડી રહી છે ત્યારથી લઈને આજ દિન સુધી નીલમબેને પચીસ વર્ષથી તેમની દીકરીને ફિઝિયોથેરાપિસ્ટ પાસે કસરત કરાવવા લઈ જાય છે અને તેમની દીકરી સામે બાળકોની જેમ ચાલી શકે છે તે માટેની મહેનત પણ કરી રહ્યા છે જાનવી જે બીમારીથી પીડાઈ રહી છે બીમારીની વાત કરીએ તો તેમાં મગજ દ્વારા શરીરના વિવિધ અંગો સુધી મેસેજ પહોંચી શકતો નથી જેના કારણે શરીરના સ્નાયુ યોગ્ય પ્રકારે કામ કરી શકતા નથી આ બીમારીમાં કસરત દ્વારા દર્દીની પરિસ્થિતિમાં સુધારો લાવવામાં આવે છે આજે પંદર વર્ષથી તો અમને જોઉં છું સ્ટ્રગલ કરે છે એ ભણવાનું ચાલુ હતું તો પણ એ લઈ જતા હતા લાવતા હતા સવારે કસરતમાં લઈ જતા હતા સારું એ હું દસ મહિનાની હતી ત્યારથી મને પ્રોબ્લેમ છે ચાલવાનો અને પછી કસરત કર્યા પછી થોડોક બેટર છે પણ છુટ્ટી તો નથી જ ચાલતી મને હમણાં પચીસ વર્ષ પૂરા થયા છે પહેલાં હું બીવનમાં જતી હતી ત્યાં મને આઠ વર્ષ કમ્પ્લીટ છે

નિલમબેન ખાસ કરીને વાત કરવામાં આવે તો આપ આપણી દીકરીને કેટલા વરસથી સાચવી રહ્યા છો અને કઈ રીતની અને કઈ કઈ જગ્યાએ ફિઝિયોથેરાપીસમાં તેને લઈ ગયા છો જ્યારે આ દસ મહિનાની હતી ને એના તાવ ચડ્યો હતો અને પછી એના તાવમાં એના ખેંચ આવી હતી ત્યારે ખબર પડી કે એ છોકરી કંઈ કરશે પણ ધીમે ધીમે કરશે જ્યારે આ દસ મહિનાની હતી ત્યારે એને મેં કસરત ચાલુ રાખી પણ હારું મારા થોડો કાટો પડ્યો પબ્લિક બી આવું બોલતા હતા કે ક્યાં ભગવાનની છોકરી આપી પણ મેં તો હિંમત નહીં હારી આપી જે આપે એ મારે લેવું જ પડે એ તો મારે ફેંકવાનું નથી તો પછી જ્યારે એના અમારો ખબર પડી ત્યારે અમે એને કસરત ચાલુ રાખી ત્યારે એના કંઈ હાથ પગ કંઈ એના ચાલતું નથી જ્યારે મેં એની કસરત ચાલુ કરી ત્યારે એના ધીમે ધીમે એના પાવર આવી ગઈ એક વરસમાં એના ગરદનની કસરત થઈ ગઈ પછી બે વરસ આ બેસવાનું શીખી ગઈ પછી એના ધીમે 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 આવી ગઈ પછી છોકરીને કીધું કે મમ્મી મારા સ્કૂલ જવાનું છે પણ મારા મનમાં આવ્યા કે આ છોકરીના કોઈ લેશે ક્યાં કંઈ નહીં લેશે કંઈ નોર્મલ છોકરાના સ્કૂલમાં લે પછી એક જગ્યામાં ગઈ હતી કે મારા સ્કૂલમાં એના નાખવાનું છે પછી એ કીધું કે આવું છોકરા અમે લેતા નહીં તો વાંધો નહીં તો બીજા તો દરવાજો મારો ખુલ્લો છે હોય તો ભગવાનની દયાથી મારો બીજો દરવાજો ખુલી ગયો એક બેન સારા હતા એના નામ હતા મીનાબેન એને કીધું કે વાંધો નહીં જાનુના આપણા સારા સ્કૂલમાં નાખી દે પણ મારી છોકરી જે સ્કૂલમાં છે એ સ્કૂલ પણ નોર્મલ છોકરા જવા જ છે કંઈ એનિકેપ જવા નથી પણ એ સ્કૂલમાં એટલા માણસ સારા હતા ના કે મારા કંઈ ચિંતા નથી પણ મેં મા છું તો મારું તો ચિંતા થાય જ ભલે એના સ્કૂલમાં મોકલી આ બી એ પૂરો બી કરો અને અત્યારે એમ એમાં બી છે મારી એટલી આશા છે કે આ છોકરી બનેલી છે પણ કોઈ એના નાની મોટી હોય નોકરી મને તો ભગવાનની કૃપા માનું કેમ કે અત્યારે અમારી બી ઉંમર નથી કે અમારે જોડે એના એ કેટલો ખર્ચો કરું પણ જે દસ મહિનાની હોતી અત્યારે એની ઉંમર પચીસ વરસ છે તો બી મેં પચીસ વર્ષની એની કસરત ચાલુ રાખી જ્યારે એના પરીક્ષા નીલમબેન અમદાવાદમાં આવેલા મેઘનખોર ટીવી થર્ટીન ગુજરાતી હકથી ગુજરાતી અમદાવાદ